અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, તમે ક્યાંય, ખાસ કરીને બહેનો અને માતાઓ, તમે ક્યાંય કોઈ પાર્ટીમાં જવાની તૈયારી કરી રહ્યા છો, કોઈ પ્રસંગમાં જવાની તૈયારી કરી રહ્યા છો, લગ્નમાં જવાની તૈયારી કરી રહ્યા છો, તો આજનો આ વિડીયો છે તમારા માટે. જી હા મિત્રો, અથવા તમે કોઈ પણ ફંક્શન, કોઈ પણ જગ્યાએ બહાર જવા માટે ફટાફટ તૈયાર થવા માંગો છો, અને આ માટે તમારે પાર્લરમાં જવું નથી, અથવા તો પાર્લરના નક્કામાં રસાયણો, કેમિકલોનો ચહેરા પર યુઝ નથી કરવો. કારણ કે તમે લોકો જાણો જ છો કે એ રસાયણો જ્યારે ચહેરા પર લગાવો છો ત્યારે આપણી ત્વચા છે તે છિદ્રિષ્ટ હોય છે, કાણામય હોય છે, અને એ કાણામાંથી એ કેમિકલો આપણી ત્વચાની અંદર જાય છે અને લોહીમાં પડે છે. આવું ન કરવું હોય તો ચોક્કસથી અજમાવો આજનો ઉપાય. પાર્લર જેવી અથવા પાર્લરથી પણ વધારે સારો તમને ચહેરા ઉપર ચમક જોવા મળશે, અને એ પણ કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ વિના. કારણ કે અહીં જે વસ્તુઓ ઉપયોગમાં લેવાના છીએ એ બધી ઘરગથ્થુ વસ્તુઓ છે. તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ આજનો વિડીયો. કઈ વસ્તુઓની જરૂર પડશે? આ ફેશિયલ આપણે બે સ્ટેપમાં કરીશું. પહેલું સ્ટેપ છે, તેમાં આપણે લોકોએ ત્રણ વસ્તુઓ લેવાની છે જે સેલી છે અને ઘરમાં અવેલેબલ છે. સૌથી પહેલાં તો એક કાચના બાઉલમાં, કાચની વાટકીમાં એક ચમચી દહીં લઈ લેવાનું છે. એક ચમચી દહીં લઈ લીધા બાદ હવે તેમાં આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. પરંતુ યાદ રહે, ખાંડ મોટી અને દાણાદાર ન હોવી જોઈએ. ખાંડને એવું હોય તો થોડું મિક્સચરમાં દળી લો કે જેથી ખૂબ જ આછી થઈ જાય. શા માટે? કારણ કે મોટી ખાંડ હશે તો તેનાથી તમારા જે સ્કિન છે તે થોડી છોલાઈ શકે છે, તેને જ્યારે સ્ક્રબ જેવું કરશું તો ઘસાઈ શકે છે. માટે તેને થોડી દળી લો, એટલે આછી કણિકામાં થઈ જશે. એટલે ફાયદો એ થશે કે જ્યારે એનો આપણે યુઝ કરશું ચહેરા પર, તો ત્યારે ચહેરા પરના જે મૃત કોષો છે તે સરળતાથી નીકળી જશે અને ચહેરા પર રોનક આવશે, ચમક આવશે. અને હવે દહીં અને ખાંડ એક એક ચમચી લીધા બાદ હવે તેમાં એક ચમચી કોફી પાવડર ઉમેરી દેવાનો છે. કોફી પાવડર છે તે ચહેરાની ચમક, ચહેરાનું શાઇનિંગ લઈ આવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્રણેય વસ્તુઓને વાટકામ બરાબર હલાવી લો અને તેને હાથ વડે સમગ્ર ચહેરા પર, હાથ વડે અથવા બ્રશ વડે, આ રીતે તમે સમગ્ર તમારો ચહેરો છે તેના પર લગાવી લો, અને તેને હળવા હાથે આપણે લોકોએ મસાજ આપવાની છે. લગભગ 5-7 મિનિટ, 1-2 મિનિટ મસાજ આપ્યા બાદ તેને સુકાવવા દો. 5-7 મિનિટ બાદ સામાન્ય પાણી વડે તમારો જે ચહેરો છે તેને ધોવાનો છે. પણ ધોવા માટે શું ટેકનિક યુઝ કરવાની છે તો એ કહી દઉં. ઓલી દળીદાર કણાદાર જે આપણે ખાંડ દળી હતી ને, તેમાંથી થોડી ખાંડ તમારા હાથમાં લઈ લો. હવે થોડું પાણી લો અને એ પાણીને બંને હાથમાં ઘસો, અને તેનાથી પણ હજી એકવાર ચહેરો ધોયા પહેલાં ધીમે ધીમે આ રીતે સમગ્ર ચહેરા પર મસાજ આપો. સમગ્ર ચહેરા પર આ રીતે મસાજ આપ્યા બાદ હવે સામાન્ય પાણી વડે ચહેરાને એકદમ ધોઈ લો, અને સુતરાઉ કોટનના કપડા વડે ચહેરાને ધીમે ધીમે હળવા હાથે સાફ કરી લો. મિત્રો, આ પણ એક ટેકનિક છે. ચહેરાને જ્યારે સાફ કરો છો ત્યારે હળવા હાથે અને ધીમે ધીમે તેને દબાવીને, સાવ એકદમ ધીમે ધીમે સાફ કરવાનો હોય છે. ઘણા લોકો ઘસીને સાફ કરે છે, આ ટેકનિક થોડી ખોટી છે. હવે ત્યારબાદ બીજું સ્ટેપ શું કરવાનું છે? તો બીજા સ્ટેપમાં કાચના વાટકામાં 2 ચમચી મુલતાની માટી લઈ લેવાની છે. ખૂબ જ સરળતાથી અવેલેબલ છે, મળી રહેશે. 2 ચમચી મુલતાની માટી, 1/2 ચમચી જેટલો ચંદન પાવડર લઈ લેવાનો છે. ઉનાળાની ગરમીમાં ચંદન પાવડર છે તે તમારા ચહેરાને ઠંડક પ્રોવાઈડ કરે છે. ત્યારબાદ એમાં થોડું, નહીવત ગાયનું દેશી ઘી અથવા કોઈ પણ ઘી જે તમે ઘરમાં વાપરો છો, તેમાંથી 2-3 ટીપા ઘીના ઉમેરી દેવાના છે, 1/2 ચમચી મધ, 1/2 ચમચી ટમેટાનું જ્યુસ અને 2 ચમચી જેટલું ગુલાબ જળ. આટલી વસ્તુઓને બરાબર રીતે હલાવી મિશ્ર કરી લો, અને તેનો જાડો થીક લેયર, એટલે કે જાડું સ્તર બની ગયું હશે, એ સ્તરને સમગ્ર ચહેરા પર આ રીતે આપણે લોકોએ લગાવવાનું છે. હવે આમાં કોઈ જ મસાજ આપવાની જરૂર નથી, માત્ર તમે આ રીતે ચહેરા પર લગાવી લો. લગાવશો ત્યારે જ હળવી હળવી મસાજ ચહેરાને મળી રહેશે. સમગ્ર ચહેરા પર આ રીતે લગાવી દીધા બાદ હવે તેને સુકાવા દેવાનું છે લગભગ 15-20 મિનિટ સુધી. તમને એવું લાગે કે હવે આ બધું સુકાવા લાગ્યું છે ને, ચામડી જે ચહેરાની છે તે થોડી થોડી તણાવા લાગશે, કારણ કે સુકાશે એટલે ચામડી ખેંચાવાની જ છે. થોડું થોડું એવું લાગે એટલે સામાન્ય ઠંડા પાણી વડે તમારા ચહેરાને સરસ મજાનો એકદમ ધોઈ અને સાફ કરી લેવાનો છે, અને એક જ વારના ઉપયોગથી તમારા ચહેરા પર જબરજસ્ત ગ્લો આવશે, ગેરંટી સાથે. એવું કહેવાય ને કે રૂપના અંબાર જેવો ચહેરો બની જશે, બસ કંઈક એવું જ તમારા ચહેરામાં જબરજસ્ત રોનક આવશે. કારણ કે ચહેરાના સમગ્ર ડેડ સેલ્સ, મૃતકોષો છે તે દૂર થઈ ગયા હશે, અને નવું શાઇનિંગ આવી જશે, અને તડકાના કારણે જે આવી ગયેલી કાળાશ હશે એ પણ સંપૂર્ણપણે દૂર થશે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આપના વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને હેલ્થ રિલેટેડ કોઈ પણ સમસ્યા હોય તો તે પણ કોમેન્ટ કરી જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.